સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અવરઓન હાઈસ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારો, ડોક્ટરો, વકીલો, કોર્પોરેટરો, વેપારીઓ, જાયન્ટ્સ મેમ્બર સહિત નગરના અગ્રણીઓની ટીમ બનાવી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં પત્રકારોનો વિજય થયો હતો. પ્રાંતિજ અવરઓન હાઈસ્કૂલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારો, ડોક્ટરો, વકીલો, કોર્પોરેટરો, વેપારીઓ, જાયન્ટ્સ મેમ્બર્સ નગરના અગ્રણીઓમાંથી એક જાયન્ટ્સ ગ્રુપ અને બીજી પત્રકારોની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં જાયન્ટ્સ ગ્રુપની ટીમના કપ્તાન તરીકે મિતેશભાઈ શાહ તથા પત્રકારની ટીમના કપ્તાન તરીકે સંજયભાઈ રાવલ દ્વારા કપ્ટનશીપ કરવામાં આવી હતી અને ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં જાયન્ટ્સ ગ્રુપની ટીમ દ્વારા પહેલા ટોસ જીતીને બેટિંગ કરી હતી, જેમાં 12 ઓવરમાં 137 રન બનાવાયા હતા, તો પત્રકારની ટીમ દ્વારા બીજા દાવમાં 1 વિકેટ 10 ઓવરમાં 138 રન બનાવી મેચ જીતી લીધી હતી. તો ઉપસ્થિત મહેમાનો દ્વારા વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ તથા બેસ્ટ બેટિંગ માટે ડૉક્ટર નિલયભાઈ ટ્રોફી આપવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભુનેશભાઈ પરીખ, નૃપાસભાઈ પટેલ, ડૉક્ટર એન કે ડેરિયા, મહંત સુનિલદાસજી મહારાજ, સારા આચાર્ય પી કે પટેલ, જગદીશભાઈ રાવલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી અને ખેલાડીઓએ ઘણા સમય પછી ક્રિકેટ મેચ રમતા આનંદ છવાયો હતો. તો સમગ્ર મેચનું આયોજન જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું અને ટ્રોફીના દાતા મિતેશભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી. તો અવરઓન હાઈસ્કૂલનું મેદાન આપવા બદલ અને ફ્રૂટીના દાતા રહીશભાઈ કસબાતીનો પણ દરેક ખેલાડીઓએ તથા જાયન્ટ્સ ગ્રુપે આભાર વ્યક્ત કર્યો હતો. તો ખેલાડીઓ સહિત ઉપસ્થિત સર્વને સંજયભાઈ પટેલ દ્વારા ઠંડી સાસ પીવડાવવામાં આવી હતી. તો વ્રજેશભાઈ ભાવસાર અને વિનોદભાઈ દરજી દ્વારા બેસ્ટ એમ્પાયરિંગ કરવામાં આવી હતી. તો જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પ્રજાપતિ અને મંત્રી હાર્દિકભાઈ ભ્રમભર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.